પણ ક્યારેક એવું બને તે વખતે તમારી જાગૃતિ હોય, તમને ખબર બી હોય કે આ પૂરું મારું કરેલું જ કર્મ છે, પણ તો બી ઇમોશન ટેક્સ ઓવર એન્ડ યુ ડુ ગેટ ઇન્વોલ્વ, પછી તમારા મનની દશા વિપરીત થઈ જાય, હાલી જાય. એટલે શું બને છે, પ્રશ્ન એ છે કે આવું ક્યારેક બને ત્યારે જાગૃતિ આપણી જરા હલબલી ગયેલી હોય તો આપણને એ સુસ્તું નથી એ વખતે, અને થઈ જાય છે એમ જ ને. ના, જાગૃતિ હોય તો બી થઈ જાય છે, અને તો પણ થઈ જાય, જાગૃતિ હોય તો પણ થઈ જાય, જાણીએ કે આમ નહીં કરવાનું પણ, પણ છતાં થઈ જાય છે. બરોબર. અચ્છા, એ તો એ તમે જે કર્મ બાંધેલું એ જોરદાર બાંધેલું કે તેની સામે તમે ટકી ના શકે, ગમે તેવી જાગૃતિ રાખી તો પણ તમારે ભોગવવાનું કીધું, તો ભોગવાઈ ગયું તમે, તમે ભોગવ્યું. બરોબર ને. તો એ ભોગવ્યા પછી પણ તમે એમ કહો કે આ તો મારા પોતાના પૂર્વે કરેલા કર્મનું ફળ જ ભોગવું છું. બરોબર. અને આ જે બનાવ મળ્યો કે નિમિત્તે મળ્યો, દૂધપાક બે વાટકા મળે, દસ વાટકા ખાઈ લીધો અને પછી છૂટી પડ્યું. I should not have done that. But I was compelled to do it because it was so chikru madhi. Mara bhogavanu jatua. Em. Par pachhi tamare su vicharu chhe. E agatya chhe. Bani kyo ema tame to kai kari ho. Kake yo yo tame chikru kar bandhi ho. To tamare bhogavanu. Par pachhi su karu tamare. Pachhi tamare tamare tya મનની પરિસ્થિતિ શું હોવી જોઈએ એ અગત્યનું છે કે હવે હું આના નિમિત્તથી નવું કર્મ ના બાંધું. આ જે થઈ ગયું હવે હું કોઈને દોષ જ દેવાનું મારે કોઈ. તમે જ્યારે પણ કોઈ પણને દોષ દો, એ હોય જળ હોય કે ચેતન હોય, કોઈ પણ ચેતન કે જળને દોષ દીધો તો તમે તમારા દોષમાંથી છૂટવા માંગો છો અને એ જ તમને બંધાવે છે, કર્મ બંધનું કારણ બને છે. સમજાણું. તમે જે ઘડીએ કોઈ પણ ચેતન તમારા જીવનમાં બનેલી ઘટનાને માટે કોઈ પણ ચેતન કે કોઈ પણ જળને દોષ દો છો ત્યારે ખરેખર શું બને છે, તમે તમારી જવાબદારી ત્યાં સ્વીકારતા નથી. નંબર વન, ખરું. અને દોષ દીધો કોઈ ચેતનને કે જળને, પણ તમે એ નથી સ્વીકારતા કે આ મેં પૂર્વે કરેલું કર્મ છે એ જ હૃદયમાં આવ્યું છે અને મને તો એ વખતે તમાર આને તમે દોષ દીધો, આ બે જળ કે ચેતન કોઈને પણ, ખરું. તો એ બંનેના કારણે જે તમને અત્યારે ભોગવવું પડ્યું એ તમારા માટે નવા કર્મ બંધનું કારણ બન્યું. બોલો. હવે આ ચેતન કે જળ જે નિમિત્ત બન્યું હતું તમારા કર્મના ઉદયમાં, હા, એ તો ખસી ગયું, પણ તમારો એ વખતનો જે ભાવ હતો એ નવા કર્મ બંધની અંદર નિમિત્ત બને છે. તો તમારી એ શૃંખલા, એ ચેઇન કન્ટિન્યુઅસ. ત્યાં તમે જાગૃત થઈ જાઓ અને કહો કે ના, અમારી જવાબદારી છે, મેં પૂર્વે બાંધ્યું હતું, મારે ભોગવવાનું છે, આ ભોગવે મેં ખતમ કરી નાખ્યું. હવે આ બે જળ કે ચેતન જે હોય એ લોકો નિર્દોષ છે, એને કાંઈ નથી કર્યું, લોકોએ હાજર રહ્યા, મેં એને કીધું હતું એટલે હાજર રહ્યા. તમે કહો નહીં તો હાજર ના રહે એ લોકો, એ લોકો એટલે પડી જાય તમારે, આપણે એમ માનીએ છીએ. એ જળ કે ચેતનને કાંઈ પડી નથી તમારી, પણ તમે બોલાવો તો તમે આવે છે, અને તમારા કર્મના ઉદયની અંદર તમને નિમિત્ત બને છે. પણ એ વખતે આપણી જાગૃતિ એ થવી જોઈએ ત્યાર પછીની, ભોગવ્યા પછીની પણ, કે મારે નવું કર્મ નથી બાંધવું તો હું સંભાવમાં રહું. નો બડી ઇઝ ટુ બી બ્લેમ્ડ બટ માય સેલ્ફ. આઈ એમ ધ વન હુ ડીડ ધીસ પૂર્વે. આઈ એમ ધ વન હુ ઇઝ ગોઈંગ ટુ સફર and get rid of it so that I don't want to suffer anymore. But if you don't do that, then you are going to
suffer more and more and more. आज के कर्म सिद्धांत अपने बैसे के ना बैसे अपने स्वीकार करिए कि ना करिए कर्म सत्ता आके पाटा बांधिया छे कर्म सत्ता है अने आत्मा त्राजू छे अने एनो न्याय अपर छे भगवान जेवा भगवान ने छोड्या नथी बोलो बे वखत नरक में मोकले भगवान ने बे वखत પાપ પ્રવૃત્તિમાં કે અશુભ કરણીમાં પ્રાયશ્ચિત જો તાત્કાલિક થાય તેમાં પોતાના વાકનો સ્વીકાર પણ ગર્ભિત છે અને બધું તેમાં ના બંધાય. કોઈ પણ તમે ખોટું કરો એમાં તમે પ્રાયશ્ચિત ન ભાવ તો નવું કર્મ બંધ. કારણ કે તમે કોઈ દૂર થઈ જતા પ્રાયશ્ચિત ક્યારે કરે કોઈ પોતાનું સોરી ક્યારે કહું પોતાનો વાક હું સોરી ક્યારે કહું ને પોતાનો વાક સ્વીકાર પોતાનો વાક કરતો હું સોરી કહું ને તો આમનો પણ કહેશે સોરી એવું કહું મને જયારે એમ લાગે કે મારો વાક છે મારી ભૂલ છે તો હું કહું ના મારી ભલે ભૂલ રહે પણ હું સોરી નહીં કહું હા તો બંધા તો હું કરું બાર અને હવે પછી કેવું છે એમનું બંધાય કે કર્મ સત્તા તમને તમને સોરી કહેવામાં મજબૂર બને સોરી કહેવડાવવામાં રાધર નંદન મુનિના ભવની અંદર ભગવાને માસકમણ ઉપર માસકમણના પારણે માસકમણ કર્યા લાખો તો એમનું જે કર્મ શિશુ રેડ્યું હતું એ કર્મ કપ્યું નહીં કહો અને છેલ્લા ભવની અંદર હૃદયમાં આવ્યું તો ભગવાને સ્વીકાર કરવો પડ્યો નહીં કઈ કે કેમ સ્વીકાર કર્યો હવે એ કોને ઓલા પકડીને ફેંકી દીધો ગોવાળિયા ના પકડે એટલી થકાત હતી ભગવાનમાં ભગવાનની મરજી ના હોય અને ભગવાનની ઈચ્છા ના હોય અને ભગવાન જો એલાવ ના કરે એને તો એ ગોવાળિયા થકાત હતી કે અડી પણ શકે નજીક પણ આવી શકે પણ ભગવાને નક્કી કર્યું હતું કે મારે મોક્ષે જવું છે તો મારે કોઈની સાથે કાંઈ પણ જે લેવું દેવું હોય બધું પૂરું કરવું છે અને પૂરું કર્યું અમે બધાએ લીધું એમની પાસેથી વર્ષીદાનમાં તો બધું આપ્યું ભગવાને વર્ષીદાન કર્યું ને એક વર્ષ સુધી હા તમારા જે મિત્ર નિરોપી ઉભા રહેલા પુનામાં એ જો નિરોનો પિત્તો પરિણામથી બચી શકત પણ તોય નવું કર્મ બાંધી શકે એને એની જેવો અભિગમ કે મને કેમ ના મળ્યું કે બરોબર એમ કે છે કે પુનામાં જો નિરોપીઓ માટે ના ઉભા રહ્યા તો પરિણામથી બચી શકે પરિણામથી કદાચ બચી શકે પણ એ જે ભાવ કર્યો ઈચ્છા કરી એના કારણે જે કર્મ બંધ થાય એ તો બહુ પડે એટલે બે જુદી વસ્તુ છે બે જુદી વસ્તુ એટલે મેં એમને સમજાવ્યું પરિણામ જે છે એ જુદું છે અને વિપાક એ જુદી છે આપણે બંનેની બંનેથી બચવાની ઈચ્છા બચવું છે